हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया। फ्रेंड्स, हूँ छू प्रीति पटेल। જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે આખો દિવસ ઉભો કશું ખાઈએ કશું ખાઈએ કશું ખાઈએ, જ્યારે ના ખાવાનું હોય ને ત્યારે અચૂક એવું થાય કે કંઈક ખાઈએ, ભૂખ લાગી છે। તો એવા બધા માટે હું એક રેસીપી લઈને આવીશું। આ રેસીપી એકદમ હેલ્ધી છે। તમે એને 4 વાગે નાસ્તામાં ચા સાથે કે દહીં સાથે કે ચટણી સાથે ખાઈ શકો છો, કાં તો પછી એને ડિનરમાં પણ લઈ શકો છો, બટાકાની સૂકી ભાજીનું શાક બનાવીને। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ટેસ્ટી રેસીપી છે, બધાને ભાવશે। આવો મારી સાથે મારા કિચન। હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા। ચાલો આપણે ફરાળી ઢોસા બનાવવાનું શરૂ કરીએ। એના માટે આ લીધો છે મેં મિક્સ લોટ। આ મિક્સ લોટ બહાર તમને રેડીમેડ મળે છે, જેમાં સિંગોડાનો લોટ, મોરૈયો, રાજાગરાનો લોટ, એ 3-4-5 લોટ મિક્સ કરેલો રેડીમેડ લોટ મળે છે। એમાં આપણે એડ કરીશું બટાકો। બટાકો ના હોય, શક્કરી હોય તો તમે શક્કરી પણ એડ કરી શકો છો। સુરણ તમારે એડ કરવું હોય તો સુરણ પણ એડ કરી શકો છો। પ્લસ આપણે 1/2 ચમચી શેંગદાણા એડ કરીશું, લીલા ધાણા, લીલા મરચાં અને ચીલી ફ્લેક્સ। ફ્રેન્ડ્સ, તો આ પેકેટ આવે છે મિક્સ લોટનું। જય શ્રી સ્વામિનારાયણ। ચાલો આપણે રેસીપી આગળ જોઈએ। તો એના માટે આપણે મિક્સી લઈશું અને એમાં બટાકાને આ રીતે કાપી લઈશું। જો તમારે છીણીને નાખવું હોય તો છીણીને પણ નાખી શકો છો, હું કાપું જ છું। સાથે જ આપણે એડ કરી દઈશું 2 લીલા મરચાં અને ધાણા, અને સાથે આપણે એડ કરીશું સિંગદાણા। તો ચાલો બધું સરસ મિક્સી કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, પીસીને આપણું રેડી થઈ ગયું છે। તો ચાલો બેટર રેડી કરી લઈએ। તો એના માટે આપણે લઈશું 1 બાઉલ। એમાં આપણે એડ કરીશું 1 વાડકી મિક્સ ફરાળી લોટ। એમાં જ આપણે એડ કરીશું આ જે પીસ્યું છે એ બધું બધું હાથથી કાઢી લઈએ આપણે। ફ્રેન્ડ્સ, બટાકો નાખશો એટલે ઢોસા એકદમ સોફ્ટ થશે। હવે આપણે એડ કરીશું એમાં ચીલી ફ્લેક્સ। એમાં એડ કરીશું હવે સિંધો મીઠું। હવે તો સિંધો મીઠું બધે જ મળતું થઈ ગયું છે। સિંધો મીઠું એડ કર્યા પછી આપણે એડ કરીશું એમાં જીરું। ફ્રેન્ડ્સ, જીરું ઉપવાસમાં ખવાય। તમે બધાએ મને કહ્યું કે હિંગ ના ખવાય, પણ હું તો અત્યાર સુધી હિંગ ખાતી હતી, હવે નહીં ખાઉં। ફ્રેન્ડ્સ, લાલ મરચાંની જગ્યાએ તમારે મરી પાવડર એડ કરવો હોય તો એ પણ કરી શકો છો। તો એની જગ્યાએ તમારે ચીલી ફ્લેક્સ એડ નહીં કરવાના, ને મરી પાવડર એડ કરવાનો, અને બંને કરવું હોય તો એ પણ કરી શકે છે। ચાલો તો થોડું હવે પાણી એડ કરીએ અને બધું મિક્સ કરીએ। પહેલાં બધું મિક્સ કરી લઈએ એટલે આપણને પાણી કેટલું રેડવું એની ખબર પડે। આજે જે ફરાળી આપણે ઢોસા બનાવ્યા છે એને તમે શેની સાથે ખાઈ શકો, દહીં સાથે ખાઈ શકો, નારિયેળની ચટણી સાથે ખાઈ શકો, ગોર આમલીની ચટણી ભાવતી હોય તો એની સાથે પણ ખાઈ શકો છો। 1 વાડકીમાંથી તમે ઘણા બધા ઢોસા બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, પાણી એડ કર્યા પછી હવે આપણે એડ કરીશું થોડું દહીં। તો એમાં એડ કરીએ આપણે 2-3 ટીસ્પૂન જેટલું દહીં। દહીંથી ફ્લેવર ખૂબ સરસ આવે। તો ફ્રેન્ડ્સ, આપણું બેટર એકદમ રેડી છે। આ ટાઈમે આપણે ચાખી લઈશું
મીઠું મરચું બધું બરાબર છે કે નહીં, અને એને 5 મિનિટ માટે કવર કરીને રહેવા દઈશું. તો લેટ્સ વેઇટ એન્ડ વોચ ફોર 5 મિનિટ્સ. ફ્રેન્ડ્સ, તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે ઢોસા બનાવવાનું શરૂ કરીએ. પણ એ પહેલાં આપણે એમાં એડ કરીશું થોડું આદું, થોડુંક આદું આપણે છીણીશું આમાં. બસ આટલું જ, વધારે નહીં, કારણ કે એક જ વાડકી છે આપણો મિક્સ લોટ. પછી બહુ એડ કરીશું તો આદુ આદુનો ટેસ્ટ આવશે. તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ અને ઢોંસા ઉખાડવાનું શરૂ કરીએ. તો હવે બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી ગઈ છે, આ રીતનું જ હોવું જોઈએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હલકા હાથે આપણે ફેરવીશું. આ ઢોસા છે આપણા, એ જે નોર્મલ ઢોસા બનાવે છે એના જેટલા કડક નથી થતા, પણ તમને ઉપવાસમાં ખાવામાં ચેન્જ લાગશે ને, મજા આવશે. થવા દઈએ આપણે એને થોડી વાર. ચાલો તો આપણે એને પલટાવીએ. ઇઝીલી ઉખડે છે, તમે જોઈ શકો છો. તો સરસ કલર આવી ગયો છે. પાછળ પણ એ રીતે આપણે શેકી લઈએ. તમને ધ્યાનમાં હશે જ કે આ લોટના માલપુડા પણ સરસ બને છે. આ જ લોટમાંથી માલપુડા બનાવીને એની પણ રેસીપી સુપર સહેલિયાએ અપલોડ કરેલી જ છે, તો એ પણ તમે બનાવી શકો છો. એ પણ ખૂબ સરસ બને છે. એને આપણે ખીર સાથે સર્વ કર્યા હતા. ફ્રેન્ડ્સ, બંને બાજુથી સરસ શેકાઈ ગયા છે, ચાલો આપણે એને ઉતારી લઈએ. ફ્રેન્ડ્સ, આને તમે 4 વાગે ખાઓ તો ચા સાથે પણ ખાઈ શકો છો, લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો ઉતારીને ગરમ ગરમ સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે એને સર્વ કરીએ. હું એને આ રીતે રોલ કરીને સર્વ કરી રહી છું. આ ઢોસાને આપણે નારિયેળની ચટણી સાથે, કાં તો આપણે એને ચા સાથે પણ સર્વ કરી શકીએ છીએ ને. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, પેટ સરસ ભરાઈ જશે. જો તમને આ ફરાળી ઢોસાની રેસીપી સારી લાગી હોય તો સુપર સહેલિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એક વાડકી ફરાળી લોટમાંથી 7 ઢોસા બન્યા છે.